हाल समग्र देश आजादीना 75 वर्षने अमृत महोत्सव तरीके उजवणी करी रह्यो छे, जेमां विविध सामाजिक अने सेवाकीय संस्थाओ पण सहभागी थई रही छे। तो आ वर्षे भारत सरकार द्वारा पण आजादी का अमृत महोत्सव जाहेर कर्यो छे, जेने लई उद्योगपतिओ संगठनो सहितनाओ पण पोतानुं योगदान आपे छे। सूरतनी सौथी मोटी अने अद्यतन गणाती किरण हॉस्पिटल पण आजादी का अमृत महोत्सवनी उजवणीमां सहभागी थयुं छे। किरण हॉस्पिटल द्वारा देशनी आजादीना 75 वर्षनी उजवणीने लई जटिल बीमारीथी पीड़ाता 750 जेटला बाळकोनी निःशुल्क सारवारनी जाहेरात कराई, जे अंगे पत्रकार परिषदमां विस्तृत माहिती अपाई हती। समग्र देशमां आजादीनो अमृत महोत्सव उजवाई रह्यो छे, તે નિમિત્તે કિરણ હોસ્પિટલ સુરત દ્વારા સમગ્ર દેશમાંથી જટિલ બીમારીથી પીડાતા એવા 750 બાળકો માટે વિનામૂલ્યે સર્જરી કરવાનું નક્કી કર્યું છે। આ જટિલ બીમારી જન્મજાત રોગ પણ હોઈ શકે અને ત્યાર પછી એમને કોઈ ટ્રાન્સપ્લાન્ટ, માની લો કે હાર્ટ, લીવર, કિડની, બોન મોરો વગેરે, તો એવા બહુ કિંમતી વધારે ખર્ચવાળા હોય છે 25-30 લાખ રૂપિયા સુધીના, આવા પણ 10 વર્ષ નીચેના બાળકો માટે વિનામૂલ્યે સર્જરી થશે કિરણ હોસ્પિટલમાં। એ લોકોએ 1 મહિનામાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। લેસર શોનું સાંજે એટલે કે 3 દિવસ માટે કિરણ હોસ્પિટલ દ્વારા એક લેસર શોનું અને એક આખું ઉત્સવ નિમિત્તે આયોજન થઈ રહ્યું છે। રજીસ્ટ્રેશન પ્રોસેસ ઓનલાઈન પણ કરાવી શકશે, મેલ દ્વારા પણ કરાવી શકશે, ફોન દ્વારા કરાવી શકશે, વોટ્સઅપથી બધી વિગત મગાવે એ મોકલી શકશે। સમગ્ર દેશમાં ગામ હોય કે શહેર હોય, સારા દેશમાં તિરંગા યાત્રાઓ નીકળી રહી છે। આવા ભવ્ય 75 વર્ષના દેશની ઉજવણી અને એ ઉજવણી નિમિત્તે કિરણ હોસ્પિટલે નક્કી કર્યું છે કે સમગ્ર દેશમાંથી જે જટિલ બીમારીથી પીડાતા 750 બાળકોને 1 વર્ષમાં ફિયોક સર્જરી કરવી, આ જટિલ બીમારીના બાળકોની ઉંમર 10 વર્ષ સુધીની ગણવામાં આવશે અને એમને 1 મહિનામાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે કિરણ હોસ્પિટલમાં, એમની પાસે જે તે રિપોર્ટ હશે એ રિપોર્ટ કિરણ હોસ્પિટલમાં મોકલશે અને એના આધારે અમારા ડૉક્ટરની ટીમો એમને કશે કઈ રીતનું ઓપરેશન છે, કેવી રીતે થઈ શકશે અને ક્યારે થશે એ તારીખ આપશે। એટલે 1 વર્ષમાં 750 આવા ઓપરેશન થઈ શકશે। આ બાળક દેશમાં કોઈ પણ રાજ્યનું હોઈ શકે, એ તમામ માટે આ ઓપરેશન કરી શકાશે। એમને 1 મહિનામાં રજીસ્ટ્રેશન કરાવી લેવું પડશે કિરણ હોસ્પિટલ। મિત્રો, જટિલ બીમારી જે કંઈ છે, સાથે સાથે આ 10 વર્ષ સુધીના બાળકોમાં કોઈને જટિલ બીમારી ઉપરાંત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની વાત છે, લીવર ટ્રાન્સપ્લાન્ટની વાત છે, કિડની છે, બોન મેરો છે, આ વગેરે ટ્રાન્સપ્લાન્ટ પણ બાળકોમાં હશે તો એ પણ ફિયોકમાં થશે। અને આ જટિલ બીમારી અને આ ટ્રાન્સપ્લાન્ટના બહુ મોટો ખર્ચ હોય છે, એ બહુ મોટો ખર્ચ હોવા છતાંય કિરણ હોસ્પિટલે 750 બાળકોની આ જવાબદારી સ્વીકારવાનું આ ઉત્સવ નિમિત્તે નક્કી કર્યું છે। સુરત શહેરની કિરણ હોસ્પિટલ દ્વારા આઝાદી કા પર્વની ઉજવણીને લઈ જટિલ બીમારીમાંથી પીડાતા 750 બાળકોની સારવારની જાહેરાત કરાઈ। સાથે કિરણ હોસ્પિટલમાં અત્યાર સુધી અનેક લોકોએ રાહત દરે વિવિધ બીમારીઓનો ઈલાજ કરાવ્યો છે। કિરણ હોસ્પિટલ દ્વારા હજારો દર્દીઓને સાજા કરી ઘરે મોકલાયા છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।